વલસાડ શહેર આખું પીવાના પાણી માટે તરસી રહ્યું છે લાખ મહેનત બાદ ડેમની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે કલંકિત નાઇટ્રેક્સ કંપની દ્વારા રાત્રિ સમયે પાણી ચોરી કરતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે વલસાડની વિવાદિત નાઇટ્રેક્સ કંપની અબ્રામા વોટર વર્ક્સ ખાતે પાણી ચોરી અટકાવવા માટે પાલિકા વોટર વર્ક્સ ચેરમેને કંપની ડેમમાંથી પાણી ખેંચતું બે મોટરના પાઇપ કાપી નાખતા કંપની સંચાલક અકડાયા અને પહોંચી ગયા પોલીસ ફરિયાદ કરવા એક તરફ આખુલસાડ શહેર પીવાના પાણી માટે તરસી રહ્યું છે લાખ મહેનત બાદ ડેમની અંદર પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે કલંકિત નાઇટ્રીકસ કંપની દ્વારા રાત્રિના સમયે પાણી ચોરી કરતી હોવાની અનેક ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ગત રોજ પાલિકા વોટર વર્ક્સ ચેરમેન કિરણ ભંડાણી ઉપપ્રમુખના પતિ અને અન્ય સભ્યો ગયા હતા ત્યારે નાઇટ્રિક્સ કંપની દ્વારા ડેમની અંદરથી પાણી ચોરાતી હોવાની ગંધ આવતા ઉશ્કેરાયેલ કિરણ ભંડાણીએ કંપનીના પાઇપ કાપી નાખ્યા હતા ત્યારે પાઇપ કાપી નાખતા નાઇટ્રિક્સ કંપનીના સંચાલક દ્વારા અંગે ફરિયાદ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી તેવી ગંધ આવી રહી છે સમગ્ર પ્રકરણમાં માજી પ્રમુખ રાજુ મરચા શું કહેવા માંગે છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હેરતસિંહ રાઠોડ વલસાડ